भगवती रवि पाव समृद्ध ने कहवाय जेमा कोई दोष न पीतो होय तो समृद्ध छे नो रुपिया वालो होय ऊंधा काम समृद्ध छे नो आ रुपिया वाला नी निंदा नथी आ कथा मां लख्यु ते कहू छु साहेब रुद्रा 24 કલાક પહેરો મારી માતાઓ બહેનો ભાઈઓ જેટલા બધા 24 કલાક કાઢશો નહીં તમે ગિરસ્થ આશ્રમમાં ગમે તેમ જીવો આપડશેટ હોય તો શું સૂતક હોય તો શું તમે ડાયક ન નયા રુદ્રા 24 કલાક પહેરો તુલસી 24 કલાક ન પહેરતા કોઈ આભડશેટમાં આવેલી બેન દીકરી તુલસીને અડે તો જતી રહેશે કારણ કે તુલસી એટલી પવિત્ર છે રુદ્રાસ કોઈ બી પહેરો પણ એને હાથમાં ન પહેરશો હાથમાં એ જ પહેરે જે 24 કલાક એક હાથથી પૂજા કરવું આ હાથ કભી આમ ખંજોળતો નથી આ હવન કરે આરતી કરે ને કાકો કોને પડે બેસ કામ કરે એટલે પહેરું તમે ગળે પહેરો 24 કલાક પહેરો મારી બેન દીકરીને પ્રાર્થના અને યમરાજ કહે છે શિવ પુરાણમાં રામાયણમાં આગળ આવશે જેના ગળામાં રુદ્રાસ હોય હે યમદૂતો એને મારા લોકમાં લાવતા નહીં ને તો મારી નોકરી જશે આવું યમરાજ બોલે છે રુદ્રાસ પહેરો પણ અસલી ઓ ભાઈ લાકડાના નહીં એ ભાઈ અસલી ઘીમાં નાખો એટલે એકદમ તળીએ જાય ને તો લાકડું તરે રુદ્રાસ લાકડું છે છતાં એમાં તાકાત છે જતો રે બહાર ના આવે રુદ્રાસને નાખો એટલે કાળો હોય એ પીળો ન હોય લાલ ન હોય અને રુદ્રાસ નેપાલ સિવાય ક્યાંય થતા જ નહોતા સાહેબ મારા ગુરુદેવ એક મૂકી રુદ્રાસને બેંકમાં મૂકીને પૈસા લેતા બેંકમાં મૂકીને આજે બજારો મળે છે એક મુખી રુદ્રાસ મળવો બહુ કઠણ સાહેબ એક મુખી રુદ્રાસ ભગવાન શંકર જેના ગળામાં એક મુખી રુદ્રાસ હોય એને રોજ મહાદેવ સપનામાં દેખાય સાહેબ એને એક મુખી કહેવાય રુદ્રાસ પહેરો કોઈ પાળેલો કૂતરો હોય એના ગળામાં પટ્ટો હોય તો મુલશી પાલટી વાળાને પકડતા નથી પકડે ફરેલા કૂતરાને બધાય મારે પાળેલાને કોઈ મારે એમ યમરાજ કહેશે કે જેના ગળામાં કંઠી હોય ગુરુનો પાળેલો કૂતરો છે એને અડશો નહીં તો મરશો આ કંઠી ગુરુજીની છે સાહેબ એકવાર પહેર્યા પછી પૂરું થઈ જાય ગુરુ એક જ વાર બનાવાય ગુરુ બદલાય નહીં ગુરુ જલ્દી કરાય નહીં સાહેબ જેને તને દુનિયા માનતી તો આપણે ગાંડું ન થવું રામાયણમાં લખ્યું છે ગુરુ કરના જાન કે પાણી પીના શાન કે આપણા દેશમાં પાણીને ગાળીને પીવાનો નિયમ હતો અને ગુરુને બહુ નજીકથી જાણીને પછી બનાવવાનો બધાય બનાવે ને બહુ લોકો પાગલ તો આપણે નહીં અને જેને બહુ ચેલા જાજા હોય એ ગુરુ કાંઈ નથી આપી શકતો સમાજને દ્રોણાચાર્ય કહે છે વિદંતો ગુરુ સત્યમ પ્રવતે ન તો ચેલમ ન ભક્તિનમ ન શિષ્ય ધનમ દેતા દ્રોણાચાર્ય બધાને એક સરખું ભણાયો પણ એક જ અર્જુન નીકળ્યો સાહેબ અને જેને શ્રદ્ધા હતી અર્જુન કરતા પણ આગળ નીકળ્યું એકલ ગુરુ વાક્યમ સદા સત્યમ ગુરુ ગુંગા ગુરુ બાવળા ગુરુ દેવન કા દેવ ગુરુ રૂપાળા નથી હોતા સાહેબ આ બજરંગદાસો બહાર થી ઉપર રૂપાળા નથી પણ અંદર થી કેટલા રૂપાળા કે દુનિયા એને જપે છે રાત દિવસ સાહેબ એને કાળા નથી કર્યા કપડા નથી બદલ્યા હું પહેલા બંડી પહેરતો પછી મને લોકો સતાવા લાગ્યા પરદેશમાં એટલે પહેર્યો મને ઘણા કે તમે બજરંગદાસ બાપા નકલ કરો મને અરે એના ચેલા છીએ અમે બજરંગદાસ બાપાની નકલ થાય ડોંગરેજી બાપાની નકલ થાય મોરારી બાપુની નકલ કરાય ભાઈજીની નકલ કરાય કથાકાર ગીરી બાપુની નકલ કરાય ના કરાય તમે બધાય કરી રહ્યા ટીવીમાં જો જોવે જો દેખે ઉપાડો હું કોઈ ટીવી નથી દેખતો ભાઈ હા પેપર નથી વાંચતો મારા મંદિરમાં છે છોકરાઓ જુએ આપણે નહીં સાહેબ તમે દેવતા છો બહુ જુઓ ભગવાનના ભક્તો સંતો સાચા ગુરુ બહારથી રૂપાળા નથી હોતા એ મોટી મોટી વાતો નથી કરતા પોતાની પ્રશંસા નથી કરતા પોતાની વાહ વાહ નથી કરતા પોતાની જાતને નીચા માને છે ગુરુ એને જ કહેવાય પોતાને નાનો માને એ મહાન હોય એની મહાનતા એ છે જ્ઞાની એને કહેવાય કૃષ્ણ કહે છે પોતે કર્મ કરે બીજાને કરાવે પોતે ભગવાનને ભજે બીજાને ભજાવે સાચા સંતો એમ ઓળખાય હરિરસ પીવે બીજાને પાય ગીતામાં કૃષ્ણ કહે છે ગુરુ કોને કહેવાય ગીતા વાંચો
शंकर भगवान कैसे गुरु कोने कहवाए? गुरु गीता वाचो, जाड़वा ने फल आवे तो झुकी जाए, एम कोई गुरु ज्ञानी होय नानो बनी जाए, मोटाई न करे, पोतानी वाहवा न करे, ए बो विद्वान ने मोटी मोटी वातो न करे। एटला माटे कहे छे कृष्ण अर्जुन, अभिमान छोड़ी, कपट छोड़ी, एवा संतोनी पासे जा, तारा प्रश्न नो जवाब मळे। ज्ञान नो अर्थ छे ईश्वर ने जाणवू, दुनिया ने समजावू, मोटी मोटी वातो करवी, ए ज्ञान नथी, ए तो वाचेलू छे। ज्ञान एने कहेशे ईश्वर तरफ लई जाय, ईश्वर ने जाणवू। तमे केटलू बधुं भण्या छो, गण्या छो, तम बधुं करी चुक्या, तमे ईश्वर ने जाणो छो? वाँचो छो, मानो छो, सांभळो छो, जाणो छो? आ कथा ईश्वर की पहचान करावे छे, भगवान केवो छे, ईश्वर ने केवी रीते मळवू, आपणे क्यांथी आव्या, क्यां जाशो, आपणे कोण छीए? कोई दी पूछ्यो तमे? तमारा शरीर में 3.5 करोड़ वाल से, कोई दी विचारा? तमारा शरीर में 62,000 नाड़ी से, तमे क्यारे जोयू? रोज तमे 24 कलाक में 21,600 श्वास लो छो, क्यारे गण्या तमे? तमने 100 वर्ष की उम्र मळी से, तमे 100 वर्ष पूरा करो छो? तमारा गैढ़ाओ करे छे, अने करे छे तो आपणे केम न करी शकीए? આપણામાં કંઈક ખામી છે, આપણે કંઈક ભૂલ કરી છે, આપણે ન ખાવાનું ખાઈ રહ્યા છે, ન પીવાનું પી રહ્યા છે। એટલા માટે કથા જગાડે છે। રુદ્રાસ પહેરો, રુદ્રાસ એટલે ભગવાન શંકરના આંસુ, ભગવાન શિવની આંખમાંથી આંસુ પડ્યા, નો રુદ્રાસ બન્યો। રુદ્રાસ એ ભગવાનનો શિંગાર છે, અમારા ઈષ્ટદેવનો શિંગાર છે, એટલે પહેરીએ છીએ। આ કોઈ મઢી નાખ્યું છે તો પહેરીએ છીએ। રુદ્રા શિવનું સ્વરૂપ છે સાહેબ, ગમે એવો આભરશેટ હોય, અમારા સંતોમાં સમાધિ આપે તો મોઢામાં રુદ્રાસ મૂકે, ગળામાં મૂકે, પહેરાવે અને પછી સમાધિ આપે। રુદ્રાસ પહેરીને મૃત્યુ પામે એને યમદૂતના લોકો લઈ નથી આવી શકતા સાહેબ, આવો રુદ્રાસ। એટલા માટેનો મંત્ર છે, ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહી મમ શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને। રુદ્રાસ જેના ગળામાં હોય એનું અકાળ મૃત્યુ થતું નથી, ને થાય તો પણ એ કૈલાસમાં જાય છે, કારણ કે શંકર એવો દયાળો છે। એટલે તો આપણે બોલીએ છે, કૈલાસ કે નિવાસી નમુ બાર બાર હું, નમુ બાર બાર હું, આયો શરણ તમારી બોલાતા। तुमने शिव कभी निराश ना किया, मांगा जिन्होंने जो भी वरदान। ए महादेव, ક્યાં
શિવ કથા કરી રહ્યા સાહેબ. આ શિવજી કૈલાસ ઉપર કથા કરે ને પાર્વતીમાં સાંભળે છે, માની આંખમાંથી આંસુ આવે છે કથા સાંભળી. એટલો હર્ષ છે, તમે ધ્યાનથી નથી સાંભળતા એટલે આંસુ નથી આવતા. તમને એવું લાગે છે કે બાપુ કંઈક બીજું જ બોલે છે, અમને જ બોલે છે, કોઈકને બીજાને બોલે છે. હું કોઈને બોલતો નથી, આમાં લખ્યું તે બોલું છું. તમે એવું ન માનતા કે બાપુ પેલાને કહે છે આ કોઈ કે હું કોઈનું નામ લઈ લઉં, હું કોઈનો ખોટો પ્રચાર શું કામ કરું ભાઈ. મારો કોઈ મિત્ર નહીં, મારો કોઈ શત્રુ નહીં, મારો કોઈ સગો નહીં, કોઈ વાલો નહીં, હું કોઈનો નહીં, મારું કોઈનું, હું કોઈની પ્રચાર શું કામ કરું. કોઈ કુછ બી બોલે મને શું તકલીફ છે, હું લેતો નથી એટલે મને કાંઈ લાગુ પડતું નથી. સાહેબ જે લેતા હોય ને લાગુ પડતું હશે એટલે હું કંઈ કોઈના માટે નથી બોલતો, હું તો કથામાં લખ્યું તે બોલું છું. સૂર્યને પ્રણામ કરો, તમારા જમણા હાથના દર્શન કરો, ધરતીને પ્રણામ કરો. કારણ ધરતી આપણને જન્મ આપ્યો. પહેલાના જમાનામાં ગુરુકુળ હતા, કોલેજો સ્કૂલો નહોતી સાહેબ, અને રોજ ગુરુકુળમાં ભગવાનની પ્રાર્થના કરાતી હતી, શ્લોક બોલાતા હતા, સંસ્કૃત શીખાડતા હતા, ગીતા રામાયણના દાખલા આપતા હતા અને પછી ભણાવતા હતા. હવે બધું ગયું. ન તો પહેલાના જમાના સાહેબ ડાકોરની બાજુમાં સિમ ગામ દેખો, સમરમાં મનસુખરામ માસ્ટર રોજ બાળકોને ભણાવે, બેટા હાથ જોડો, ધરતીને પ્રણામ કરો અને મારી સાથે ગાઓ. અને નાના નાના બાળકો મનસુખ માસ્ટર સાથે ગાતા. ગામવાળાને ગમ્યું નહીં કે આ છોકરાઓને બાવા બનાવી દેશે, આ ભણાવશે નહીં, આની બદલી કરો. અમદાવાદથી રોજ નવા નવા ઓફિસરને બોલાવે, પણ મનસુખ માસ્ટરના છોકરાઓનો ભણાવવાનો જોઈ જે ઓફિસર આવે, પાંચમાંથી 10 રૂપિયા પગાર કરે, ટાઈમ 5 રૂપિયા પગાર, 10 કરે, કોઈ 15 કરે, કોઈ 20 કરે, ગામવાળા ખીજાણા કે હવે બીજી જાતનો ઓફિસર લાવવા, બધા એના હગા જ આવે, બીજાને લાવ્યા. અને રોજ મનસુખ માસ્ટરને પૂનમે ડાકોરના દર્શન કરવાનો. પહેલાં આવો ભગત નહોતો, પણ એની ઘરવાળી મનસુખ માસ્ટરની બહુ ધાર્મિક હતી. એના ઘરે એક દિવસ સંતો આવી ગયા અને આવો સત્સંગ સાંભળ્યો અને મનસુખ માસ્ટરને લાગી ગઈ. કથા સાંભળો એટલે જીવન બદલાય. એ મનસુખ માસ્ટર નાસ્તિક હતો, પણ એના ઘેરથી એવા ધાર્મિક હતા અને સંતો આવ્યા અને આવું સાંભળ્યું, સત્સંગ સાંભળ્યો. સત્સંગથી ગમે એવો પાપી સુધરી જાય, જીવન બદલાય. મૂર્ખાને તો બ્રહ્માંડ નથી સુધારી શકતો. જેને હરામનું લેવું છે, ગુંડાગીર્દી કરવી છે, દેશના વિરુદ્ધમાં જીવવું છે, દેશને તોડવો છે, દેશને વેચવો છે, એને આ કથા અસર નહીં કરે. આ કથા એને અસર કરશે જેને દેશની સેવા કરવી છે, મા બાપની સેવા કરવી છે, સમાજની સેવા કરવી છે, એને આ કથા અસર કરશે. રામ કથા જાહા સુર સરી ધા, તમારા ગામમાં ગંગા આવી છે રામ કથા રૂપી. તારા મા બાપને હું પ્રણામ કરું, ધન્ય તમારા મા બાપ. ગિરિરાજ કુમારી તારા બાપને હું પ્રણામ કરું, તમારે સમાન કોઈ નહીં ઉપકારી, તારી જેવું કોઈ જગતનું કલ્યાણ કરનારું નથી. કારણ કે તમે જગતના કલ્યાણ માટે મારી પાસે કથા સાંભળો છો. આ કથા એક ભગવાનના ચરણમાંથી નીકળેલી ગંગા છે. એ ગંગા હરિદ્વાર બેઠી છે, 8 દિવસ લાગે જાવતા આવતા, ખર્ચો થાય. અને એક એ ગંગાની પણ માં જે રામકથા, રામના ચરણમાં નીકળેલી ગંગા, એ રામકથા
આજ તમારા ગામમાં આવીને તમે સાંભળો છો, તમને મારા પ્રણામ છે સાહેબ, કરોડો પ્રણામ. રામ કથા જગ પાવડી ગંગા, ભગવાન શિવ કહે છે ધન્ય તમારા મા બાપને, તમે કથા સાંભળો છો. ઈશ્વરની કૃપા હોય તો જ આ સંભળાય છે, બાકી તો બધાય સાંભળે છે, પણ કથા બધાને અસર નથી કરતી. ભગવાનની કૃપા હોય, રામ કૃપા બિન સુલભ ન સોય. ભગવાનની કૃપા ન હોય તો તમે કથામાં બેસો તો તમારામાં કથા નહીં બેહે. તમે કથા સાંભળવા આવ્યા છો, શું કરવા આવ્યા છો એ તો ભગવાન જાણે, એને ખબર છે. અને રોહિદાસ ચમારે કહ્યું ગંગાને આપજો. ગંગા નાઈ લોકો હોટલમાં રહેવા જતા હતા, ગંગાના કિનારે બધી હોટલો છે, ત્યાં ગંગામાંથી આવાજ આવે, એ ભાઈ પેલા રોહિદાસે મને રૂપિયો મોકલો છે આપને. પેલા ગાંડા થઈ ગયા, અલે કોણ બોલ્યું? કે હું બોલી ભાઈ. આમ હાથ નીકળ્યો, સોનાના કંકણ વાળો ચૂડી પહેરેલો, બધા ધ્રુજિયા પછીનો આવી ગયો સાહેબ, ઠંડી હતી તો હાથ ભાળ ઉભો રે કોઈ ધ્રુજવા લાગ્યા. કે માએ કીધું ડરશો નહીં, ખાલી હાથ જ દેખાય છે, કોણ બોલે દેખાડું, ડરતા ને લાવો. અને પેલો ધ્રુ તો ફેંકવા જો, ફેંકીશ ને, અહીં લાવ, તને કાંઈ નહીં કરું, લાય. માએ હાથો હાથ લીધો રોહિદાસ નો, રૂપિયો સાહેબ આ ગંગા છે, એ તમે સાંભળો છો. લીધો નહીં, કંકડ ઉતારીને કીધું મારા રોહિદાસ ને કહેજો બાપ તારો રૂપિયો લીધો, મારા દીકરાને આ મારી નિશાની આપજો, જેમ સીતાએ હનુમાનને આપી. હનુમાન મારા રામને કહેજે તમારી સીતા દુખી છે. હનુમાનજી કહેજો સંદેશો મારા રામ, અમારી નિશાની મારા રામને કહેજો. એમ માં ગંગાએ કીધું લો ભાઈ મારા રોહિદાસને આપજો. થોડાક દિવસ રહ્યા, ઘેરે આવ્યા, પણ પેલા શેઠિયાએ કીધું હે મેં તમારું ભાડું નથી લીધું હોટલમાં રહેવાનું, તમને ખવડાવ્યા પીડાવ્યા કોઈને કહેતા નહીં, ગંગાએ મને ચૂડલી આપી સોનાની. એટલે પેલા બેલ કે ભલે શેઠ મફતમાં યાત્રા થઈ ગઈ, નહીં કહીએ, કોઈએ કીધું નહીં. રોહિદાસ પૂછે ભાઈ ગંગાજીએ ગયા હતા, માએ મારો ટકો લીધો કે હા લઈ લીધો? રોહિદાસ ને સપનામાં આવે છે, બેટા મેં તારો રૂપિયો લીધો ને મેં મારું સોનાનું કંકણ આપ્યું, તને મળ્યું નહીં બોલે ના. બીજા દિવસે સવારમાં ચામડું જેમાં ધોતા હતા રોહિદાસ, એમાંથી ગંગા પ્રગટ્યા સાહેબ, ચામડાના કુંડમાંથી ગંગા પ્રગટ્યા, દર્શન આપ્યા રોહિદાસ ને. પેલા ગંગામાં નાવા ગયા હતા, ભૂત જેવા પાછા આવ્યા, પાણીમાં નહીં નાહ્યા, એને ગંગાને ઓળખી શક્યા નહીં. એમ આપણી દશા સાહેબ, હરિદ્વારમાં લોકો પિકનિક ઘોડે જાય છે, જો દર્શન કરો તો ગંગા આજ પણ તમને દર્શન આપે સાહેબ, ભાવથી જાઓ. કેટલું જળ જાતું હોય, હાકલ નક પકડો તણાઈ જઈએ, પણ એ જ ગંગાજી 6 વાગ્યા પછી